ટોટલ 31 મોણો છે અહીંથી કલકત્તા જવાનું ધારાથી ધારા કોંગ્રેસ તાલુકાથી આપણે કલકત્તા જવાનું છે એમના માટે કીર્તિસિંહ બાપુની ખૂબ ખૂબ સહાયતા છે ખૂબ ખૂબ આભાર માનું છું ખૂબ તમારું સૌની બહુ બહુ અભિનંદન અને બહુ સાથ સહકારથી આપણે જવા મળી એના માટે ધન્યવાદ જય જલારામ જય જલારામ કોરોના વૈશ્વિક મહામારીમાં અમારા કાંકરેજ વિધાનસભા ક્ષેત્રની અંદર ખરાનગરની અંદર પશ્ચિમ બંગાળના સુવર્ણ કારીગરો અહીં લોકડાઉનની અંદર ફસાયેલા હતા એમને એમને પોતાના માદરે વતન જવાનું હતું ધંધા રોજગાર બંધ હતા જેની એમને રજૂઆત કરી આ રજૂઆતના અનુસંધાને રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની સરકાર દ્વારા આજે એમના માદરે વતન પશ્ચિમ બંગાળ કલકત્તા જવા માટે એમને મંજૂરી મળી છે આજે અહીં થરાથી અમદાવાદ બસમાં જશે અને બસમાંથી એમને ટ્રેન દ્વારા એમના માદરે વતન પહોંચવાની વ્યવસ્થા કરવામાં આવી છે આ લોકડાઉન દ્વારા એમના ધંધા રોજગાર બંધ હતા જેના કારણે એમને ઘણી બધી અગવડતાઓ હતી એ અગવડતાઓની અંદર પણ અહીં થરાનગરના વેપારી મિત્રો શ્રેષ્ઠીઓએ પણ એમને ખાવા પીવાની રહેવાની વ્યવસ્થા કરી જલારામ મંદિર સંસ્થાન દ્વારા પણ એમને ઘણો બધો સહયોગ આપવામાં આવ્યો આ ગુજરાત અને અમે ખાસ કરીને અમારા કાંકરેજ ક્ષેત્રના ધર્મપ્રેમી જનતાએ એક માનવતાના ધોરણે પણ એમને એમની સાથે ખભે ગભો મિલાવી એમને મદદ કરી હતી હું શુભેચ્છા પાઠવું છું કે એઓ પોતાના માદરી વતન સુખ શાંતિસર પહોંચે અને પરમ કૃપાળુ પરમાત્માને પણ પ્રાર્થના કે આ કોરોના વાયરસ ખતમ થાય ધંધા રોજગાર ફરી શરૂ થાય અને ફરી પાછા ગુજરાતમાં અમારા કાંકરેજમાં થરામાં વધારે